नमस्कार दर्शक दोस्तों, सूरत चैनल दिनभर कार्यक्रम में आपनु हार्दिक स्वागत है। दिनभर दिवसभर की घटना घटनाओं विश्लेषण ने विश्लेषण में साचू समझवा प्रयास एटले दिनभर। दर्शक मित्रों, आज गुरुवार खूब मंगलमय दिवस तारीख 26 सप्टेम्बर 2013 अने आजना दिवसे आम तो सूरत माटे शुभ शुरुआत थी कही शकाय, परंतु हजू पण सूरतनी अंदर संपूर्णपणे मिनी रेल संकट पूरु थयुं नथी। એટલા માટે મિની રેલ સંકટ પૂરું નથી થવું એમ કહું છું કે જે વિસ્તારોની અંદર ખાડી પૂર આવ્યું છે એ વિસ્તારોની ખાડી હજુ પણ તેની ભયજનક સપાટી કરતાં ઉપરથી વહે છે અને એ ખાડીના પાણી આખા એ વિસ્તારની અંદર ફરી વળતાની સાથે જ ખાસ કરીને પર્વત પાટિયા, સીમાડા, ભેડવાડ, કાકરા ખાડી, ભાઠેના આ તમામ વિસ્તારોની અંદર પરિસ્થિતિ ખૂબ ગંભીર વળાંક લીધો છે તેમ કહી શકાય। આ દિનભરના અંત સુધીમાં અમે આપને એવા વિઝ્યુઅલ બતાવીશું કે જેની અંદર આપને આ તમામ સોસાયટીઓના વિસ્તારોની અંદર કઈ રીતે પાણી ફરી વળ્યા છે, કેટલા પાણી ફરી વળ્યા છે તેનો ચિતાર અમે આપીશું। હું જ્યારે અત્યારે આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે બરાબર બપોરે 1 કલાકનો સમય છે। તે વખતે ઉધના ઝોનમાં આવેલ કાકરા ખાડીની અંદર 7.60 મીટરની સપાટી છે, જે ભયજનક સપાટી 7 મીટર કરતાં 0.60 મીટર ઉપર છે। ઉધના ઝોનમાં આવેલ ભેડવાડ ખાડી, જે ભયજનક સપાટી 6.75 મીટર છે, તેનાથી ઉપર 6.90 મીટર પર વહે છે। મીઠી ખાડી જે લિંબાયત ઝોનમાં આવી છે તેની જે હાલની સપાટી છે તે 9 મીટર છે, જેની ભયજનક સપાટી 7.5 મીટર છે, એટલે કે 1.5 મીટર ઉપરથી આ લિંબાયત ઝોનની મીઠી ખાડી વહી રહી છે। લિંબાયત ઝોનની બીજી એક ખાડી એટલે ભાઠેના ખાડી, જે અત્યારે 7.95 મીટર પર વહી રહી છે, તેની ભયજનક સપાટી છે 7.70 મીટર। અને વરાછા ઝોનની સીમાડા ખાડી, જે અત્યારે વહી રહી છે 6.20 મીટર, એટલે કે ભયજનક સપાટી તેની 6 મીટર છે, તેના કરતાં 0.20 મીટર ઉપરથી વહી રહી છે। આમ ખાડી વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। હા, ઉકાઈની સપાટી ઘટી રહી છે, ઇનફ્લો ખૂબ જ નહિવત થઈ ગયો છે, આઉટફ્લો લગભગ 1 લાખથી 1 લાખ 25 હજારની વચ્ચે જારી રાખવામાં આવ્યો છે કે જેથી ઉકાઈની સપાટી નીચે લાવી શકાય। કોઝવે પણ ધીમે ધીમે નીચે આવી રહ્યો છે, 8.88 પર લગભગ છે, એટલે કે તેની ભયજનક સપાટી 6 કરતાં હજુ પણ 2.88 મીટર ઉપર છે। અને નેહરુ બ્રિજ, જે ગઈકાલે 9:30 સુધી ઉપર ગયો હતો, તે હવે ઘટીને 4.60 મીટર, લગભગ 4.5 મીટરની સપાટી પર આવી ગયો છે। આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે નાવડીઓવાળા નાનપરાના દ્રશ્યો, આજના દ્રશ્યો છે, અને સંપૂર્ણ જે સામાન્ય પરિસ્થિતિનું સર્જન આ થયું છે તેના પર આપણે અત્યારે નજર કરી રહ્યા છીએ। એટલે હવે સેન્ટ્રલ ઝોનનો સવાલ છે, ત્યાં સુધી કોઈ ભયજનક પરિસ્થિતિ રહી નથી। સેન્ટ્રલ ઝોન એટલે ગોપીપુરા, વાડીફળિયા, સોનીફળિયા, હરિપુરા, મૈધરપુરા, રામપુરા, લાલ દરવાજા, નાનપુરા, આ તમામ વિસ્તારો, અને આ તમામ વિસ્તારોની અંદર જે ગંભીર પરિસ્થિતિનું સર્જન થયું હતું તે કાદરસાની નાળ વિસ્તાર અને સંગ્રામપરા ક્ષેત્રપાળ મંદિરનો વિસ્તાર, આ વિસ્તારમાંથી પણ સંપૂર્ણપણે પાણી ઓસરી ગયા છે તેના દ્રશ્યો અમે આપને પાછળથી બતાવીશું। પરંતુ અત્યારે નાવડીઓવાળા નાનપરાના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેના પરથી તમને અંદાજ આવશે કે જે વોકવે સંપૂર્ણપણે પાણીની અંદર ગરક થઈ ગયો હતો તે અત્યારે તે પરિસ્થિતિમાંથી બહાર આવી ગયો છે। આ ચોમાસાની સિઝનનો આ ત્રીજો આઘાત હતો, પહેલાં 2 આઘાત આપણે ખમી શક્યા હતા, પરંતુ ત્રીજો આઘાત આપણે ખમી ન શક્યા અને શહેરની અંદર મિનિપુરની પરિસ્થિતિ આવી ગઈ। જો કે કુદરત મહેરબાન હશે તેમ કહી શકાય કે ભારે વરસાદ પછી, એટલે કે લગભગ મંગળ ને બુધના ભારે વરસાદ પછી, બુધવારે વરસાદ સાંજ પછી બંધ થયો અને જેમ જેમ લેવલ નીચું જતું ગયું અને ફ્લડગેટ ખોલી નાખવામાં આવતાની સાથે જ ચમત્કાર થયો હોય તે રીતે લગભગ 1.5 કલાકના સમયમાં, એટલે કે રાત્રે 9 થી 10ના સમયની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર પાણી ઓસરી ગયા અને તેથી ગઈકાલની રાત લોકોને માટે રાહતનો દમ ખેંચનારી રાત બની રહી, એ માત્ર સુરત શહેરને માટે। પરંતુ મેં જે ખાડી વિસ્તારોનો ઉલ્લેખ કર્યો તે ખાડી વિસ્તારોના રહીશોને ભારે હાલાકીનો અનુભવ કરવો પડ્યો હતો। આ ખાડીઓની આજુબાજુ આવેલ લગભગ તમામ સોસાયટીઓની અંદર 5 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક વિસ્તારોમાં તો 1-1 માળ જેટલા, કે 10 થી 12 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। એટલે ખૂબ જ દુર્દશાભઈ પરિસ્થિતિની અંદર તેઓએ આખી રાત વિતાવી હતી તેમ કહી શકાય। દર્શક મિત્રો,
કાર્યક્રમમાં આગળ વધીએ, કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. આપણે નિહાળી રહ્યા છે દિનભર કાર્યક્રમ, દિવસભરની ઘટના ઘટનાઓનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી સાચું સમજવાનો પ્રયાસ. એટલે દિનભર રાજ્યની અંદર મેઘ કહેર તેના આસમાન પર છે. હવે સુરત વડોદરા પછી અમદાવાદ પછી વારો છે રાજકોટનો. તો રાજકોટની અંદર અનરાધાર વરસાદ પડી ગયો છે. આટલો અનરાધાર વરસાદ કદાચ સૌરાષ્ટ્રના રાજકોટે પહેલાં જોયો હશે કે કેમ, તે બહુ મોટો પ્રશ્ન છે. હા બોલ. વડોદરાની અંદર હાઈ એલર્ટ ગઈકાલ સુધી હતું, આજે ત્યાં પણ પરિસ્થિતિ સામાન્ય અને રાબેતા મુજબની થવા માંડી છે. ભરૂચની અંદર એક તબક્કે સેના બોલાવવામાં આવી હતી. અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર અને બસ સેવા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. આજે પણ નેશનલ હાઈવે નંબર 8 જેમ તેમ ચાલી રહ્યો છે, પરંતુ અંકલેશ્વર ભરૂચની વચ્ચે ચોક્કસ જ ભારે ટ્રાફિકનો તમને સામનો કરવો પડે. જો કે આપ ગોલ્ડન બ્રિજ પાસેથી જશો તો ટ્રાફિક ઓછો નડશે, પરંતુ મોટી બસ લઈને તમે જતા હો તો તમારે મુખ્ય નેશનલ હાઈવે પરથી જ જવું પડે અને ત્યાં તમારે કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમ કહી શકાય. અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો એક દાયકાનો રેકોર્ડ ગઈકાલે તૂટી ગયો હતો. સુરત પણ એક ઇતિહાસ તરફ જઈ રહી છે, અને જો હજુ આવનારા દિવસોની અંદર થોડો ઘણો વરસાદ પડે તો ઇતિહાસ તો સૌથી વધારે વરસાદ સુરતમાં 2013માં નોંધાશે તેવું અત્યારે નિશ્ચિતપણે લાગી રહ્યું છે. દર્શક મિત્રો, સુરત ચેનલ કમનસીબે ગઈકાલે બુધવારે એટલે કે 25 સપ્ટેમ્બરના રોજ પરફોર્મ નહોતી કરી શકી. તેની પાછળના બે કારણ હતા. નાનપરા વિસ્તારની અંદર પાવર ગયો હતો, એક ફેઝ અમારો ચાલુ હતો, પરંતુ જે પાવર ફ્લક્ચ્યુએશન થયું તેને કારણે અમારો ટીવી ટ્યુનર કાર્ડ કાર્ય કરતો નહોતો, અને તેવા સંજોગોની અંદર આખો દિવસ રિપેરિંગ કામ થયું, પરંતુ તેના ચોક્કસ નિષ્ણાતોને અભાવે અમે આ કાર્ય પૂરું નહીં કરી શક્યા. એટલે અમે માત્ર ફેસબુકના માધ્યમ દ્વારા, વોટ્સઅપના માધ્યમ દ્વારા સુરત શહેરની જનતાની સાથે રહી શક્યા હતા, તેનો અમને ચોક્કસ અફસોસ અને રંજ છે. પરંતુ એનીવે જે થઈ ગયું છે તેને યાદ કરવાથી કોઈ ફાયદો નથી. પરંતુ ગઈકાલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેને એક પછી એક સમજવાનો પ્રયાસ કરીએ તો ભારે વરસાદે સુરતીઓને લગભગ વિખૂટા પાડી દીધા હતા તેમ કહી શકાય. પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી. પરમ દિવસે સાંજે મોટાભાગના ખાસ કરીને રાંદેરના વિસ્તારોની અંદર પાણી ઉતરી ગયા હતા, પરંતુ સુરતના વરસાદને કારણે પરિસ્થિતિ પાછી ગંભીર બની હતી. સુરત મહાનગરપાલિકાએ એક તબક્કે ફરી પાછા ફ્લડગેટ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો, અને સ્વાભાવિક રીતે ફ્લડગેટ બંધ થાય, એક તરફ ફ્લડગેટ બંધ થાય એટલે પાણીનો નિકાલ નહીં થાય, અને પાણીનો નિકાલ નહીં થાય તેવા સંજોગોની અંદર પછી વધારાના વરસાદનું પાણી આવે તો એ બંને પાણી ભેગા થવાને કારણે જે તાપીની જળ સપાટીની સાથે સાથે લોકોના ઘરોની અંદરની જે સપાટી હતી પાણીની તે પણ વધતી જવા પામી હતી, અને તેથી વધુ એક વખત લોકોએ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એક વાતમાં ચોક્કસ છે કે સફાઈ કામ તાત્કાલિક શરૂ કરી દેવું, જેથી આરોગ્યના પ્રશ્નો આવનારા દિવસોમાં નહીં સર્જાય. રાજકીય પક્ષોની વાત કરીએ તો સુરત શહેર ભારતીય જનતા પાર્ટી અને તેમના પ્રમુખ પુર્ણેશભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કાર્યકર્તાઓને તમામ ઝોનોની અંદર સફાઈ કામગીરીની અંદર મહાનગરપાલિકાના કર્મચારીઓને મદદ કરવાની સૂચના આપવામાં આવી છે. તો સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ જીરાવાળાના નેતૃત્વ હેઠળ મોટા ગજાના નેતાઓ પણ અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરી રહ્યા છે. ખાસ કરીને ભટારની જે ઝૂંપડપટ્ટીઓ છે, સીમાડાની આજુબાજુની ઝૂંપડપટ્ટીઓ છે, નાના વરાછાની ઝૂંપડપટ્ટીઓ છે, આ બધી જ ઝૂંપડપટ્ટીઓની અંદર પરિસ્થિતિ ગઈકાલે ખૂબ ગંભીર બની હતી. એક પછી એક અલગ અલગ પ્રકારની ઘટનાઓ આ છેલ્લા 4 દિવસમાં બની ગઈ. પહેલાં ઉકાઈની જળ સપાટીને કારણે તકલીફ આવી, ત્યારબાદ વરસાદી રેલ આવી, અને તેમાં વધુ બાકી હતું તેમ ખાડીપુર પણ આવ્યું. તમને જાણીને નવાઈ લાગશે કે સુરતની અંદર વરસાદને કારણે પાણી ભરાયા હોય તેવી ઘટના બહુ વખત પછી બની છે. મોટે ભાગે સુરતમાં જેટલી રેલો મોટી આવી છે એ 1998ની રેલ હોય, 2006ની રેલ હોય, કે આ પહેલાંનું ખાડીપુર હોય, આ તમામની અંદર સુરતના પાણીની કોઈ જવાબદારી બનતી હોતી નથી. તમને નવાઈ લાગશે કે સુરત હંમેશા
કોઈક બીજાના પાપે ડૂબ્યું છે. ઉકાઈમાંથી પાણી આવે તાપીમાં, અને તાપીને આવેલા પાણીને કારણે શહેરની દુર્દશા થાય. અને ઉકાઈમાંથી પાણી ક્યાંથી આવે? ઉપરવાસમાંથી. ઉપરવાસ એટલે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હથનુર. એટલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદરના વરસાદને કારણે વધુ પડતો વરસાદ ઉકાઈ આવે ને ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે એટલે એ તાપીમાં આવે ને તાપીની અંદર તે આવે એટલે સુરત બરબાદ થાય. એવી રીતે ખાણીપુરની વાત કરીએ, ખાણીપુરની અંદર કોઈ તાપીના પાણી નથી, કોઈ ઉકાઈના પાણી નથી. અંબિકા અને પૂર્ણા નદીના પાણી આ ખાણીઓની અંદર ઠલવાતા હોય છે. તમને નવાઈ લાગશે કે આજે આખો બિલકુલ સૂર્ય છે, કોઈ શહેરની અંદર વરસાદનું નામ નથી, અને તે છતાં પણ ખાણીપુર હજુ પણ ચાલુ છે. એટલે વિચાર કરી જુઓ કે ઉપર તડકો પડતો હોય અને તમે જરાક નજર નીચી કરો અને તે વખતે તમને પાણી દેખાય, આ કેવી વિચિત્ર પરિસ્થિતિનું સર્જન થયું છે તે તમે વિચારી શકો છો. અને તેની પાછળનું એકમાત્ર કારણ ખાડીપુર. આ ખાડીની જે સપાટીઓ છે તે સપાટી ઓછી નથી થતી. કેમ નથી થતી? કારણ કે હજુ એ નદીઓની અંદર જળ સપાટી ઓછી થઈ નથી, અને તેને કારણે આ પાણી જ્યાં સુધી નહીં ઉતરશે ત્યાં સુધી ખાડીપુરનું સંકટ તેમનું તેમ જળવાયેલું રહેશે. લોકો ખાડીપુરને શહેરની સાથે સંકલિત કરવાની કોશિશ કરે છે, સરખામણી કરવાની કોશિશ કરે છે. અમને સંખ્યાબંધ ટેલિફોન આવે છે કે ફ્લડગેટ ખુલી ગયા છતાં અમારા વિસ્તારમાં પાણી કેમ નથી ઉતરતું. ભાઈ, એટલા માટે નથી ઉતરતું કારણ કે તમારી ખાડીને તાપીના પાણી સાથે કાંઈ લેવા દેવા નથી. કામરેજ, પલસાણા, ચોર્યાસી સહિતના તાલુકાઓમાં પણ અનરાધર વરસાદ વરસતા આ ખાડીઓ બધી છલકાઈ ગઈ છે. ગઈકાલથી આજ દિન સુધીમાં ઉધના ઝોન જીવનજ્યોત થિયેટર પાસે જે કાકરા ખાડી વહી રહી છે એ ભયજનક લેવલથી ખૂબ ઉપર વહેતી હતી, અને તેથી ઉધના ઝોન ઓફિસની આસપાસના તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. મીરાનગર, ઝાંસીની રાણીબાગ, તેરાબંધ ભવન, 64 ચોકડી મંદિરથી ઝોન ઓફિસ સુધીનો વિસ્તાર, જીવનજ્યોત થિયેટરની આસપાસમાં આવેલી સત્યનગર, કાલિમાનગર જેવી સોસાયટીઓમાં પણ આ ખાડીના પાણી ફરી વળ્યા હતા. ઉધના મેઇન રોડ ઉદ્યોગનગરની અંદર જે નજીકની ખાડી છે તેમાં ખાડીમાં પાણી વધ્યા હતા, તેથી ઉધના વિસ્તારમાં સ્થાનિક વરસાદ પણ મોટા પાયે નોંધાવ્યો હોય બે પાણી ભેગા થઈ ગયા હતા. એટલે આ વિસ્તારમાંથી વરસાદી પાણીનો જે ખાડીમાં નિકાલ કરાતો હતો તે પણ અટકી ગયો હતો. પરિણામે ઉધનાના મેઇન રોડ પર પણ પાણી ફર્યા હતા. ઉદ્યોગનગર સંઘમાં આવેલી મોરારજી વસાહત, રામદેવનગર, શનિદેવ મંદિરની આસપાસના વિસ્તારમાંથી લોકોને નજીકની પ્રાથમિક શાળામાં ખસેડવા પડ્યા હતા. સ્થાનિક કોર્પોરેટરોએ ખૂબ મદદ કરી હતી. મુરજીભાઈ ઠક્કર ખાસ કરીને જોવાતા હતા. તેમણે 1500 જેટલા લોકોને ફૂડ પેકેટ માટેની વ્યવસ્થા પણ ઊભી કરી આવી હતી તેમ સમાચાર કહે છે. શહેરમાંથી પસાર થતી કાકરા ખાડી, ભેડવાળ ખાડી, મીઠી ખાડી, ભાઠેના અને સીમાડા ખાડીઓનો કેચમેન્ટ વિસ્તાર જે કહેવાય, એ કેચમેન્ટ વિસ્તાર એટલે કામરેજ, પલસાણા, ચોર્યાસી, આ તમામ વિસ્તારોમાં પણ ખૂબ વરસાદ પડ્યો હતો. અને ખાડીઓના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વિપુલ વરસાદને કારણે ખાડીઓની અંદર પણ પૂર આવ્યા હતા, અને તેથી ખાડીની આસપાસ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ખસેડવા માટે ભારે દોડધામ કરવી પડી હતી. કામરેજ વિસ્તારમાં થતો વરસાદ પૂના સીમાડામાંથી થઈને વહેતી વરાછા ખાડીમાં ભળતો હોય આ ખાડીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ખાડી કિનારે પહેલેથી જ ઘણી સોસાયટીઓનું દબાણ હોવાની સ્થિતિ છે. તેવામાં ખાડીના પાણી આસપાસમાં ફરી વળતા આવી ખાડી કિનારાની 70થી વધુ સોસાયટીઓમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. હજારો વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. લોકોએ પોતાના સામાનને ઉપર ચડાવવાની ફરજ પણ પડી હતી. પાંડેસરામાંથી પસાર થતી ભેડવાળ ખાડીમાંથી પણ તમામ સીમાડા વટાવીને આસપાસના વિસ્તારમાં પાણી ફેલાઈ ગયા હતા. આને લીધે બમરોલી, ભેડવાળ, નાગસેનનગર જેવા નીચાણવાળા વિસ્તારમાં રહેતા શ્રમજીવી વસાહતોમાંથી 4000 જેટલા લોકોને ખસેડવા પડ્યા હતા. તો સાથોસાથ બમરોલી વિસ્તારમાં આવેલા કારના શોરૂમના ગોદાઉનમાં પણ પાણી ભરાયા હતા. લૂમ્સના કારખાનાઓમાં પણ પાણી ભરાયા હતા, એટલે શ્રમિકોની સાથે ઉદ્યોગકારોને પણ તેની ભારે અસર પહોંચી હતી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે બદ્રીનારાયણ મંદિર પાસે આવેલ રેવાનગર ઝુંપડપટ્ટીમાં જ્યાં સ્થળાંતરિત થયેલા લોકો ફરી પાછા રિસ્ટોર થઈ રહ્યા છે પોતાના નિવાસસ્થાનની અંદર, અને મહાનગરપાલિકા દ્વારા મહાસ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તે આપ આ દ્રશ્યની અંદર જોઈ શકો છો. લીંબાયત, દિંડોલી, ગોડાદરામાં હાલત અત્યંત દુષ્કર હતી અને છે. ખાડીપુરના કારણે સૌથી વધારે ખરાબ હાલત આ વિસ્તારની થઈ હતી. નવા વિકસતા આ વિસ્તારોમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હજુ ઊભી થઈ ન હોય લોકોની હાલત દયનીય થઈ હતી. કમરૂનગર, આંજણા, ઉમરવાડા, ભાઠેના, પર્વત પાટિયા પાસે આવેલ મોડેલ ટાઉન, ગોડાદરા નેરની આજુબાજુનો વિસ્તાર, દિંડોલી ગામતળ અને તેની આજુબાજુના વિસ્તારો બેટ જેવા બની ગયા હતા.
જનજીવન ભારે પ્રભાવિત થયું હતું અને લોકોએ ઘરમાં નજરકેદ જેવી હાલતમાં રહેવું પડ્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં ખાડી પૂરને કારણે પાવર સપ્લાય બંધ કરવાની પણ ફરજ પડી હતી અને ખાસ કરીને ઉધના, લિંબાયત અને ભાઠેનામાં નીચાણવાળા જે વિવિંગ યુનિટ આવ્યા છે વિસ્તારની અંદર, એમાં પણ પાણી ફરી વળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના લગભગ 67 ટ્રાન્સફોર્મરો બંધ થઈ ગયા હતા, એને કારણે 120 ગામોમાં અંધારપટની પરિસ્થિતિનું સર્જન થયું હતું તેમ પણ કહી શકાય. બમરોલીની અંદર નવજીવન મોટર્સના ગોડાઉનની અંદર આવેલી નવી નક્કોર ફોક્સવેગન ગાડીઓ પાણીની અંદર ગરક થઈ ગઈ હતી. હવે તેઓને કેટલું નુકસાન થશે અથવા તો આ ગાડીઓ કોણ ખરીદશે તે પણ બહુ મોટા પ્રશ્નો તેમને સતાવે છે. પીપલોદની અંદર પણ સારસ્વત નગર સોસાયટીમાં કમરના પાણી ભરાઈ ગયા હતા. સારું નગર, શક્તિનગર સોસાયટીના દરવાજા સુધી પાણી આવી ગયા હતા. પીપલોદમાં આવેલી શારદા સ્કૂલની પાછળના ભાગમાં આવેલી સોસાયટીઓમાં પણ પાણી ભરાવાના કારણે જનજીવન ભારે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આરટીઓથી જીવનભારતી સ્કૂલ તરફ જતા રોડ પર સિટી કોર્નર રેસ્ટોરન્ટની બિલકુલ સામેથી પસાર થતી કાર પર એક વૃક્ષ પડ્યું હતું. વૃક્ષની ડાળખી બિલકુલ ડ્રાઈવરની સામે કાટ પર જ પડી હતી, પરંતુ ડાળખીનો બીજો ભાગ રોડ પર પડ્યો હોવાથી કારમાં ઘૂસેલી ડાળખી લટકી પડી હતી, જેના કારણે ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઉપરાંત કારના એન્જિનના ભાગ પર પણ અન્ય ડાળખી પડવાના કારણે કારને નુકસાન થયું હતું. એકાએક પડેલા વૃક્ષના કારણે કારમાં બેઠેલા યુવાનોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અકસ્માતના કારણે એક તરફનો રોડ બંધ થઈ ગયો હતો. અહીં તમે જોઈ શકો તે પ્રમાણે સ્વચ્છતાની સાથે સાથે આરોગ્યની સગવડો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને તરત જ મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે. લોકોને જીવન જરૂરિયાતની દવાઓ આપવામાં આવી રહી છે કે જેથી તેઓના આરોગ્યના પ્રશ્નો તેઓને સર્જાય નહીં. શાળા અને કોલેજો આજે બંધ છે, પરંતુ આવતીકાલે રાબેતા મુજબ શાળાઓ ચાલુ થઈ જશે. હું આ તકે નમ્રપણે વિનંતી કરું છું કે પરીક્ષાઓ જે નિયમ પ્રમાણે નક્કી થયું છે તે પ્રમાણે શનિવાર સુધી લેવામાં આવશે નહીં અને સોમવારથી જ લેવી. આ પ્રકારના જાહેરનામાનો જે કોઈ ભંગ શાળા કરતી હોય તેમની ફરિયાદ તમે સુરત ચેનલને કરજો. અમે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને આ માહિતી પહોંચાડીશું અને તેમને પરીક્ષા બંધ કરવાની ફરજ પાડીશું. અડાજણ સમર્થ પાર્ક એટલે કે ભૂલકા ભવનથી આગળ આવેલ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તમે જોઈ શકો છો કે હજુ પણ એનું જે પાર્કિંગ છે એ પાર્કિંગ અથવા તો એ બેઝમેન્ટની દુકાનોની અંદર સંપૂર્ણપણે પાણી ભરાઈ ગયા છે. આજની આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો અને તેના કારણે ડીવોટરિંગ પંપની કામગીરી શરૂ હોવા છતાં પણ આ તમામ દુકાનોમાં પાણી ભરાવાને કારણે તેમને કેટલાનું નુકસાન થયું હશે તે તો દુકાનો ખુલશે ત્યારે ખબર પડશે. અત્યારે તો માત્ર આ પાણી ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘણીવાર તમને નવાઈ લાગશે કે આ પાણી ખાલી કરતાં કરતાં પણ એટલું બધું પાણી રોડ પર આવતું હોય છે કે ત્યાં રસ્તાઓની અંદર આ પાણી ફેલાઈ જતાં વધુ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. ફૂટપાથ પણ આખે આખી ઉખડી ગઈ છે તે પણ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો. પરંતુ આનો અનુભવ સુરતને છે, સુરતને માટે આ નવી વાત નથી અને આ વિસ્તારની જનતાને માટે પણ નવી વાત નથી. તેઓ પણ આ પ્રકારની પરિસ્થિતિ ટેવાયેલા હોય છે અને તેઓને પણ લગભગ ખબર હોય છે કે જો મોટું પૂર આવે તો અમારી દુકાનની અંદર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, એટલે પહેલેથી જ તેઓ પોતાનો બધો સામાન ટ્રાન્સફર કરી લેતા હોય છે. પરંતુ આ વિસ્તારને રિસ્ટોર થતાં હજુ પણ બીજા કેટલાક દિવસો લાગશે તે પણ નિશ્ચિત પ્રમાણે લાગી રહ્યું છે. કેટલીક સંસ્થાઓની કામગીરીને આપણે જો સમજીએ તો ગુજરાત ગેસ હેડ્સ ઓફ 2006ની અંદર ભયંકર પૂર હોવા છતાં તેઓએ પોતાનો ગેસ પુરવઠો ચાલુ રાખ્યો હતો. હેડ્સ ઓફ ટુ ટોરેન્ટ પાવર કે તેઓએ પણ પોતાનો વીજળી પુરવઠો ચાલુ રાખ્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની હજુ પણ તેના ક્રાંતિકારી બદલાવની દિશામાં આગળ વધી રહી છે, પરંતુ આ વખતે એટલું ચોક્કસ છે કે તેઓ ઝડપથી વીજ પુરવઠો સલામતીને ખાતર બંધ કરી દીધો હતો અને જેવી પરિસ્થિતિ નોર્મલ થઈ એટલે તરત જ તેઓ વીજ પુરવઠો શરૂ કરવામાં સફળ થયા હતા. પરંતુ હજુ પણ તેઓએ આ દિશાની અંદર ઘણું કાર્ય કરવું પડશે. આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે સરિતા સાગર સંકુલ અને સરિતા સાગર સંકુલથી મોટે ભાગે રેલની શરૂઆત થતી હોય છે. સરિતા સાગર સંકુલની અંદરનો જે ભોંયતળિયું છે તે બિલકુલ નજીક તાપીની બિલકુલ લેવલમાં છે અને ત્યાંથી પાણી ભરાવવાની શરૂઆત થાય એટલે આજુબાજુના વિસ્તારોના લોકોને ખબર પડવા માંડે કે હવે પાણી વધવા માંડ્યું છે અને અહીં લગભગ પાણી આવશે. દર્શક મિત્રો,
યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર અક્ષેશભાઈ ઠાકર પણ ગઈકાલે પોતાના નિવાસસ્થાનની અંદર ફસાઈ ગયા હતા અને એમનું નિવાસસ્થાન પણ બેટ જેવી પરિસ્થિતિમાં થઈ ગયું હતું. તેમના ઘરની અંદર આમ પણ મોબાઈલ રેન્જની તકલીફ છે એટલે તેઓને સંપર્ક કરવાનું પણ અઘરું બનતું હતું, પરંતુ અમારો ટેલિફોન જાય એટલે તરત જ તેઓ ઘરની બહાર આવીને અમારી સાથે વાત કરતા હતા. તેઓએ પણ પોતાના ઘરનો સામાન ઉપરના ભાગે ઉપરના માળે ટ્રાન્સફર કરવાની ફરજ પડી હતી. ઓફિસો વેપાર ધંધા લગભગ ઠપ થઈ ગયા હતા અને આજે પણ હવે આ ઓફિસ અને વેપાર ધંધા ચાલુ થવાની કોશિશ થઈ રહી છે, પરંતુ અત્યારે તો માત્ર બધા જ એકબીજાને રિસ્ટોર કરી રહ્યા છે, પરિસ્થિતિ સામાન્ય બનાવી રહ્યા છે. સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે. પેટ્રોલ પંપ, બેંક, ટેક્સટાઇલ માર્કેટ આ તમામ સ્થળોએ કર્મચારીઓ ગઈકાલ સુધી પહોંચી ન શકતા કામકાજ ખોરવાયું હતું તે આજે રાબેતા મુજબ ચાલુ થશે. ક્લિયરિંગ પણ આજે ચાલુ થશે એટલે આવતીકાલે મોટા પાયા ઉપર બેંકોની અંદર લાઈનો પણ લાગશે. મુંબઈથી સુરત દિલ્હી જતી ફ્લાઇટ પણ ભારે વરસાદને કારણે રદ કરવાની ફરજ પડી હતી. એક બીજી અગત્યની વાત આ તકે કરવાનું મન થાય છે અને તે સેન્ટ્રલ વોટર કમિશનની કામગીરી. એક મહત્વનો પ્રશ્ન આજે આપણે વાત કરીએ છીએ ત્યારે ગુરુવાર, શું શનિવાર અને રવિવારના રોજ આ સેન્ટ્રલ વોટર કમિશનના કર્મચારીઓ પોતાની ફરજ પર હતા? નહીં હોય એ સ્વાભાવિક ઘટનાક્રમ બની શકે કારણ કે તેઓને રજા હતી, પરંતુ આવી વિકટ પરિસ્થિતિની અંદર તેઓ રજા પર હોય અને તેને કારણે જે કલેક્ટરાલય છે, મહાનગરપાલિકા છે, તેને જે માહિતી મળવી જોઈએ, તેને જે આંકડા મળવા જોઈએ, તે માહિતીના આંકડાઓ ન મળતાને કારણે તેઓએ પણ જે પરિસ્થિતિની અંદર કામ કરવું પડે એ તેઓ કામ ન કરી શક્યા હોય તેવું પણ બની શકે. અને આંકડાકીય અભાવને કારણે જે કેટલીક ગફલતો થઈ છે અથવા તો અચાનક ઇનફ્લો આટલો બધો વધી ગયો હોવાને કારણે આઉટફ્લો વધારવાની જે ફરજ પડી છે તેને કારણે હાલાકી થઈ છે, એને માટેની જવાબદારી કોની એ પ્રશ્ન તો આજે પૂછાશે જ અને તેનો જવાબ પણ સત્તાધીશોએ આપવો પડશે. સેન્ટ્રલ વોટર કમિશનની કચેરી ક્યાં આવી તમને ખબર છે? નવસારી બજારથી આગળ ક્ષેત્રપાળ મંદિરની પાસે સંગ્રામપરામાં આવેલી છે. આ વિસ્તારમાં હંમેશા એ કુદરતી વરસાદનું પાણી આવે ત્યારે પણ પાણી ભરાઈ જતા હતા ભૂતકાળની અંદર. જ્યારે સેન્ટ્રલ ઝોનના ફ્લડ ગેટ સ્વામી વિવેકાનંદ બ્રિજથી બંધ થાય એટલે ઘટરિયા પૂર આવે ત્યારે પણ એક પરિસ્થિતિ હતી, અને તે છતાં પણ સેન્ટ્રલ વોટર કમિશનની ઓફિસને શિફ્ટિંગ કરવા માટેનો, સ્થળાંતર કરવાનો નિર્ણય કેમ લેવામાં આવતો નથી? શું સરકારી કચેરીઓ આવા સ્થળોએ રાખવી જરૂરી છે? એક પણ સ્થાન નહીં મળે આખા શહેરની અંદર સેન્ટ્રલ વોટર કમિશનને કે તેઓ પોતાની કચેરી સલામત સ્થળે ખસેડી શકે. આજે જ્યારે વિસ્તાર વધ્યો છે ત્યારે જે સેન્ટર પોઈન્ટ થઈ ગયું છે આખા શહેરનું, જે મધ્યભાગ છે, એ મધ્યભાગ એ ભટાર વિસ્તાર થયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે 2006ની અંદર પણ ભટાર 4 રસ્તા વિસ્તારની અંદર પાણીનું ટીપું પણ નહોતું આવ્યું અને એટલા માટે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2006ની અંદર રેલને કંટ્રોલ કરવા માટે વિદ્યામંદિર સોસાયટી જે ભટાર 4 રસ્તા પર આવી છે ત્યાં આખો ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કર્યો હતો. તો શું સેન્ટ્રલ વોટર કમિશન જેટલી મોટી જવાબદારીવાળી કચેરી આવા સ્થળો પર સ્થળાંતર ન કરી શકાય, તેઓને એક પણ જગ્યા ન મળી શકે? આ પ્રશ્ન ખૂબ જ સ્થાન પર હું પૂછી રહ્યો છું, ખૂબ જવાબદારીપૂર્વક પૂછી રહ્યો છું અને એનો જવાબ પણ તેઓએ આપવો પડશે. સેન્ટ્રલ વોટર કમિશનની ઓફિસ જ પૂરગ્રસ્ત હોય તો તેઓ માહિતી શું આપણને આપી શકે? કચેરીના કમ્પ્યુટર ઠપ થઈ જાય, અગત્યના ઈમેલ આવતા અટકી જાય, ડેટાની આપલે માટે ફોન વાપર્યો હોય તો વીજળીના અભાવે ચાર્જિંગની સમસ્યા હોય, આવા સંજોગોની અંદર તમે સેન્ટ્રલ વોટર કમિશન પાસે શું અપેક્ષા રાખી શકો? આ પ્રશ્નની ગંભીરતા આ ડિપાર્ટમેન્ટે સમજવી જોઈએ અને તેઓને જો જગ્યા ન મળતી હોય તો રાજ્ય સરકારે મદદ કરવી જોઈએ. રાજ્ય સરકાર મદદ ન કરી શકતી હોય તો સુરત મહાનગરપાલિકા સક્ષમ છે અને દ્રશ્યની અંદર જોઈ શકો તે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ દેસાઈ અને મેયર નિરંજન જાનમેરાની ટીમ પણ એટલી સક્ષમ છે કે તેઓને કચેરી માટે જગ્યા ફાળવી શકે. સેન્ટ્રલ ઝોનના ઝોનલ ઓફિસર મિસ્ટર DR ગોહિલ સહિતના અધિકારીઓ ખડે પગે અત્યારે કાદરસારી નાળ વિસ્તારની અંદર સફાઈની કામગીરીની અંદર જોતરાયા છે. જે વિસ્તારની અંદર ગઈકાલે 5-6 ફૂટ જેટલા પાણી હતા ત્યારે જ અમે કહ્યું હતું કે જેવું સેન્ટ્રલ ઝોનના ફ્લડ ગેટ ખુલશે તે ફ્લડ ગેટ ખુલતાની સાથે જ 1.5 કલાકની અંદર ચમત્કાર સર્જાશે. રાત્રે ચમત્કાર સર્જાઈ ગયો. આજે સવારે આ વિસ્તારમાંથી પસાર થાવ તો તમને ખબર પણ નહીં પડે કે ગઈકાલે આ વિસ્તારમાં આ પરિસ્થિતિ હતી. 2006માં કાદરસાની નાળને ક્લિયર થતાં કેટલાય દિવસો લાગ્યા હતા, પરંતુ આ વખતે એવું નથી બન્યું. એને માટે ચોક્કસ
આભારી છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના અધિકારી. સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ દેસાઈ શું કહે તે સાંભળીએ. રાજેશ દેસાઈ, ચેરમેન સ્થાયી સમિતિ સુરત મહાનગરપાલિકા. અત્યારે આપણે કયા વિસ્તારમાં ઊભા છીએ રાજેશ? આપણે ક્ષેત્રપાલ મંદિરની પાસે જે અત્યારે ગઈ ખાડીપુરને કારણે ઇફેક્ટેડ એરિયા હતો અને ગઈકાલે રાત્રે 11 વાગ્યા પછી વરસાદ પણ જે ઓછો થયો અને એને કારણે ખાડીનું જે પૂર હતું એનું લેવલ ઓછું થવાને કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ક્રમશઃ ઘટતું ગયું અને સુરત મહાનગરપાલિકાએ આગોતરું આયોજન કરીને જ્યારથી આ પાણી ઓસરવા માંડ્યા એટલે તરત જ તંત્રએ આગોતરું આયોજન કરીને આવા વિસ્તારોની અંદર આરોગ્યની ટીમ, સફાઈની ટીમ, એને લગતા સાધનો ઉપલબ્ધ કરીને યુદ્ધના ધોરણે હાલમાં સફાઈ ઝુંબેશની કામગીરી આરંભાઈ ગઈ છે અને મને લાગે છે કે સાંજ સુધીની અંદર સમગ્ર શહેરની અંદર આવા જ્યાં જ્યાં ખાડી પૂરને કારણે ઇફેક્ટેડ એરિયા હતા ત્યાં આ સફાઈ ઝુંબેશ પૂર્ણ કરવામાં આવશે. આજે જ્યાં જ્યાં ગઈકાલે આવા અસરગ્રસ્ત વિસ્તારોના કારણે જે સ્થળાંતર કરવાની આવશ્યકતા કોર્પોરેશને ઊભી થઈ હતી અને તેઓને જે શાળાઓમાં કે અન્ય ખાનગી હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું ત્યાં પણ એ લોકોને આજે પૂરતું ફૂડ પેકેટથી લઈને આરોગ્યની કાળજી લેવા માટેની પણ તંત્રને જાણ કરી છે અને એ રીતના કામગીરી હાથ પર લેવાઈ છે. રાજ્ય સરકાર તરફથી કલેક્ટર કચેરી દ્વારા આવા અસરગ્રસ્તોને 2 દિવસ માટે કેશ ડોલ આપવાની કામગીરી પણ આરંભાઈ ગઈ છે. હાલમાં જ હું અંબાનગર ખાતે આ કલેક્ટર કચેરી તરફથી જે વ્યક્તિ દીઠ 25 રૂપિયા નાના બાળકોને અને મોટાને 30 રૂપિયા એ પ્રમાણે આપવાની કામગીરી પણ આરંભાઈ છે. આપ જુઓ છો કે હાલમાં પણ અમારા તંત્ર દ્વારા આ સફાઈની કામગીરી ચાલી રહી છે અને સાંજ સુધીમાં શહેર રાબેતા મુજબનું તંત્ર ગોઠવતું. આપનું નામ? મનીષ શાહ, કૈલાસનગર વિસ્તાર. કૈલાસનગર સંગ્રામપુરા વિસ્તારમાં. પાણી ઉતર્યા, પાણી આવ્યા, કઈ પરિસ્થિતિ અનુભવાય? ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરત મહાનગરપાલિકાએ જે કામગીરી કરી છે ખરેખર બિરદાવવાને પાત્ર છે. સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ 3 દિવસે સતત 24 કલાક ખડે પગે આ પ્રજાની જે સેવા કરી છે એના માટે મારી પાસે કોઈ જવાબ નથી. એક સુરત શહેરના નાગરિક તરીકે, આ સુરત શહેરના નાગરિક તરીકે હું જે સુરત મહાનગરપાલિકાનો ઘણો ઘણો આભાર માનું છું. પાણી ઉતર્યા બાદ રાત્રે 10 વાગ્યાથી સમગ્ર સુરત મહાનગરપાલિકાની ટીમ તેમજ અધિકારીઓ, મેયરશ્રી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન રાજેશભાઈ દેસાઈથી બધે દરેક વ્યક્તિઓ અહીંયા સ્થળ પર હાજર રહીને સાફસફાઈની ઝુંબેશ ચાલુ કરી. રાત્રે 4 વાગ્યા સુધી સફાઈ ચાલુ થઈ. હું એક કાર્યકર્તા પણ છું તો મેં રાત્રે 2 વાગ્યા સુધી એમની સાથે હાજરી આપી હતી અને ત્યારબાદ 4 વાગ્યા સુધી એમની કામગીરી કરી એવા સમાચાર હતા અને સવારે 9 વાગ્યાથી ફરીથી સમગ્ર સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ એ જ રીતે અવિરતપણે સુંદર કામગીરી કરી રહ્યો છે જેથી આ શહેરમાં રોગચાળો ન ફેલાય એ બાબતમાં અમે ખરેખર સુરત શહેર તરફથી સમગ્ર સુરત મહાનગરપાલિકાનો ઘણો ઘણો આભારી છું. બરાબર. દર્શક મિત્રો, શહેરની આર્થિક પરિસ્થિતિની ચર્ચા કરીએ તો માઇકર હાઉસમાં 2 દિવસનું 719 કરોડનું ભેગું ક્લિયરિંગ કરવામાં આવ્યું હતું. શનિવારે ભરેલા ચેક હવે શુક્રવારે જમા મળશે, એટલે કે આવતીકાલે જમા મળશે. સ્ટેટ બેંકના માઇકર હાઉસમાં બુધવારે 2 દિવસનું રૂપિયા 719 કરોડનું ક્લિયરિંગ થયું હતું. 1.22 લાખ ચેકો જમા થયા હતા. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના કારણે કર્મચારીઓની પાંખી હાજરી વચ્ચે ગઈકાલે મોડી રાત સુધી ક્લિયરિંગની કામગીરી ચાલુ રહી હતી. ગયા શનિવારે જે ચેકો જમા થયા હતા તેની રકમ હવે ખાતેદારોને શુક્રવારે જમા મળી શકશે. આમ છતાં પણ ગઈકાલે 5 બેંકો ક્લિયરિંગ હાઉસમાં ભાગ લઈ શકી નહોતી. મંગળવારે સ્ટેટ બેંકે ક્લિયરિંગ રદ કર્યું હતું. બુધવારે પણ શહેરની પરિસ્થિતિ નાજુક હતી, પણ લાંબો સમય ક્લિયરિંગની કામગીરી ખોરવાઈ જાય તો વેપાર ધંધા પર માઠી અસર પડે તેમ હોવાથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઓછા માણસો વચ્ચે પણ બુધવારે ક્લિયરિંગની કામગીરી કરી હતી. રાત્રે 1 કલાકે ક્લિયરિંગની તમામ કામગીરી પૂરી કરવામાં આવી હતી. બુધવારે જે ચેકો ક્લિયરિંગમાં આવ્યા છે તેમાં રિટર્ન ચેકો ગુરુવાર સાંજ સુધીમાં પરત આવશે, એટલે ખાતેદારોને શુક્રવારે રકમ જમા મળશે તેમ અત્યારે લાગી રહ્યું છે. અલથાણથી આગળ આવેલા સરસાણા ગામની અંદર પણ પ્રવેશવાના તમામ રસ્તાઓ પર ગઈકાલે પાણી ફરી વળ્યા હતા. આ સ્થળે નવા ડેવલપમેન્ટ થવાને કારણે ગામ ચારેય બાજુથી રીતસર ઘેરાઈ ગયું હતું.
અને વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાને કારણે ગામની ફરતે 4-5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. વહેલી સવારે જે લોકો ગામની બહાર નીકળી ગયા હતા તેઓ પરત ફરી ન શક્યા હતા અને જેઓ ગામમાં હતા તેઓ પોતાના જ ઘરની અંદર નજરકેદ થઈ ગયા હતા. તંત્ર દ્વારા રાહત કામગીરી સરસાણાથ ગામ સુધી પહોંચાડવામાં આવી નહોતી એવી ફરિયાદ હતી, પરંતુ તંત્ર પણ આવા સંજોગોમાં શું કરે તે પણ આપણે વિચારવું જોઈએ. ઇમરજન્સીની સ્થિતિ સર્જાય તો બહાર નીકળવા માટેની કોઈ વ્યવસ્થા સ્વાભાવિક રીતે જ આવા સંજોગોમાં ઉપલબ્ધ નહોતી. સુરત નવસારી રોડ પર આવેલી લાતપોર સેન્ટ્રલ જેલમાં પણ જેલની અંદર પણ વરસાદી પૂરની અસર જોવા મળી હતી. નજીકમાં જ આવેલી એક ખાડીનું લેવલ ઊંચું આવી જતા વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો. ભારે વરસાદને કારણે લાતપોર જેલ સામેના મુખ્ય માર્ગથી મુખ્ય દરવાજા સુધી ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને જેલની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા. જોકે જેલ સત્તાધીશોએ તાબડતોબ કેદીઓને સાવચેત કરી દીધા હતા અને ભરાયેલા પાણીથી દૂર રહેવા સાવચેત કર્યા હતા. જેલમાં કેદીઓને મળવા જનારા લોકોની સંખ્યામાં પણ બુધવારે ભારે ઘટાડો નોંધાયો હતો. વેડ રોડ આર્ટ સિલ્ક એસોસિએશનના પ્રમુખ દેવેશભાઈ પટેલના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે ગઈકાલે સવારથી જ વેડ રોડના સહયોગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા ભાગમાં આવેલા આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કેટલાય પાવરલૂમ યુનિટોમાં મશીન સુધીના પાણી પહોંચી ગયા હતા. અને હવે સમય આવી રહ્યો છે કે આ તમામ ઇન્ડસ્ટ્રીને જે નુકસાન થયું છે એનું નુકસાન ઇન્સ્યોરન્સ કંપની કેવી રીતે ચૂકવશે, ક્યારે ચૂકવશે. વર્ષોનો બહુ ખરાબ અનુભવ છે. ક્લેમ થાય પછી દિવસો સુધી, મહિનાઓ સુધી તેનો નિકાલ ન આવે. હું માનું છું કે ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કમલેશભાઈ યાજ્ઞિક ખૂબ સક્ષમ છે અને તેથી તેઓ પોતાની સચોટ રજૂઆત કરશે અને એ રજૂઆતને પગલે આ ઇન્સ્યોરન્સ કંપનીઓ ઝડપથી ક્લેમ સેટલ કરશે. પરંતુ જેઓએ ક્લેમ ઉતાર્યા નથી તેઓએ તો રાતા પાણીએ રોવું પડશે. સમગ્ર શહેર ગઈકાલે બાંધમાં મુકાઈ ગયું હતું અને અચાનક આવેલી પરિસ્થિતિ બદલાતી જતી જાય. પહેલાં ઉકાઈનું પાણી, ત્યારબાદ વરસાદનું પાણી, ત્યારબાદ ખાડીનું પૂર. આ ત્રણ અસમંજસ ભરી પરિસ્થિતિની અંદર છેલ્લા 4-5 દિવસથી આપણે સૌ ટેન્શનનો અનુભવ કરતા હતા. અમે સોમવારથી જ તંત્રને સાવચેત કરવાની શરૂઆત કરી હતી, પરંતુ ક્યાંક કશેક ચૂક રહી ગઈ હોવાને કારણે તંત્રએ પણ જે સક્રિયતા પાછળથી બતાવી એ સક્રિયતા જો પહેલેથી બતાવી હોત તો અમારી અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાયો હોત. પરંતુ હવે જે થયું છે તેમાંથી ફરી પાછું આપણે શીખશું અને જેમ તાપીના કિનારે વસતા આપણે સૌ ફરી પાછા હસતા રમતા થઈ જઈએ તેવી પણ વાત કરીશું. દર્શક દોસ્તો, આપણે એક પછી એક ઝોનની વાતને સમજીએ તો સૌથી વધુ જે અસરગ્રસ્ત ઝોન હતું તે રાંદેર ઝોન. રાંદેર ઝોનની અંદર સૌથી પહેલાં નદીના પાણી ફરી વળ્યા અને ત્યારબાદ વરસાદી પાણી ફરી વળતાની સાથે આખું રાંદેર જાણે કે શહેરથી વિખૂટું પડી ગયું તેવું લાગતું હતું. રાંદેરથી સુરત આવવા માટેની જાણે કોઈ વ્યવસ્થા જ ન હોય, મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હોય, એકાદ માર્ગ ખુલ્લો હોય તેની ઉપર પણ વચ્ચે વચ્ચે પાણી આવતા હોય. કેટલાય લોકો સુરતથી રાંદેર ગયા હતા તે રાંદેર જ રહી ગયા, રાંદેરથી સુરત આવેલા લોકો પોતાના ઘરે પરત નહીં ફરી શક્યા. આવી બધી અસમંજસ પરિસ્થિતિ રાંદેરના વિસ્તારના લોકોએ અનુભવી હતી. અને રાંદેરની અંદર વધારાની તકલીફ તે પાવર ફેલ્યોર અથવા તો સલામતીને ખાતર ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડે પાવર બંધ કરવો પડ્યો હોય. હવે એવા સંજોગોની અંદર કેટલી બધી વિવિધ પ્રકારની તકલીફોનો અનુભવ તમને થાય. જે લોકો 8-9-10 માળના એપાર્ટમેન્ટની અંદર રહે છે તેઓને પણ કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. સુરતીઓ જાણે કે ભૂલભુલામણી રમતા હોય એવો ભાસ થતો હતો. નાનપણમાં કે મોટા થઈને પણ ઘણા લોકો ભૂલભુલામણીની રમત આપણે રમતા હોઈએ છીએ, જેમાં ટૂંકા અંતરના લક્ષ્ય પર પહોંચવા માટે પણ અનેક ખાંચાખૂંચીમાંથી પસાર થઈ લાંબુ અંતર કાપવું પડે છે. ગઈકાલે પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે સુરતના ઘણા ખરા વિસ્તારો એકમેકથી છૂટા પડી ગયા હતા. મોટાભાગના લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હતા, પણ જેમને અનિવાર્ય કારણસર નીકળવું જ પડે તેમ હતું તે લોકોએ 5 કિલોમીટરનું અંતર કાપવા પણ 15 કિલોમીટરના લાંબા લાંબા ચક્કર કાપવા પડ્યા હતા. અડાજણ વેડ રોડ અને ઉધનાના લોકો સૌથી વધુ
પરેશાન થયા હતા. જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ આજે આપણે ભલે 26મી તારીખ સુધી વાત કરી રહ્યા હોઈએ, 28મી સુધી વરસાદનું જોર રહેશે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગે 26 સપ્ટેમ્બરે પણ વરસાદનો વર્તારો આપ્યો છે અને 29મીએ આકાશ સ્વચ્છ થવાની વકી દર્શાવી છે. લગભગ આખા ગુજરાત રાજ્ય પર સિસ્ટમ સ્થિર રહેતા આ વરસાદ ચાલુ રહ્યો હતો. આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી હોવાનું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જણાવાયું હતું. તેમજ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા 26મી સપ્ટેમ્બરે ગુરુવારે વરસાદ થવાનો વર્તારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ 2-3 દિવસ વરસાદ ઓછો થવાની શક્યતા છે અને 19મી સપ્ટેમ્બર બાદ વરસાદ હળવો થઈ જશે, એટલે કે વરસાદ વિદાય લેશે તેવું અત્યારે તો લાગી રહ્યું છે. જોકે આજે ગુરુવારે જે શક્યતાઓ છે તે શક્યતાઓ અત્યારે દેખાતી નથી અને લગભગ આકાશ આખું સ્વચ્છ છે. ક્યાંય પણ આકાશ શહેરની અંદર એક પણ ઇંચ અથવા તો એક પણ ટીપું પાણી પડ્યું હોય તેવી કોઈ બૂમ હજુ સુધી આવી નથી. આવા સંજોગોની અંદર સમગ્ર દેશની અંદર પણ બીજી ઘણી બધી ઘટનાઓએ આકાર લીધો છે, પરંતુ એ બધી ઘટનાઓ આપણે માટે એટલા માટે અત્યારે નકામી સાબિત થઈ છે કે પહેલાં આપણે આપણામાંથી તો બહાર આવીએ પછી ગામની ચિંતા કરીએ. એટલે ગામની ચિંતા કરવાનું છોડીને સુરતમાં અત્યારે શું થઈ રહ્યું છે તેના પર જ અમારા સૌની નજર છે અને અમે એ વાતો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. દર્શક મિત્રો, એક સરસ મજાનું ગીત આપણે સૌથી પહેલાં સાંભળીશું, જે 2006ની અંદર લખાયેલું થયું, કમ્પોઝ થયેલું હતું શહેરના નામાંકિત કવિ ડૉક્ટર મુકુલ ચોકસી અને મેહુલ સુરતી અને તેની સાથેના મિત્રોએ આ ગીત બનાવ્યું હતું, જે આપણી બેહાલ પરિસ્થિતિનું વર્ણન તે વખતે કરતું હતું. આજે એ ગીત ફરી પાછું એક વખત યાદ કરીએ. ચાલો ફરી પાછા હસતા થઈ જઈએ, તાપીને કિનારે વસતા થઈ જઈએ. ચાલો ફરી પાછા હસતા થઈ જઈએ, તાપીને કિનારે વસતા થઈ જઈએ. ચાલો ફરી પાછા હસતા થઈ જઈએ, તાપીને કિનારે વસતા થઈ જઈએ. રડવાનો નથી આ લડવાનો સમય છે, તકલીફના પહાડો ચડવાનો સમય છે. રડવાનો નથી આ લડવાનો સમય છે, તકલીફના પહાડો ચડવાનો સમય છે. ખૂબ ઊંચે જનારા રસ્તા થઈ જઈએ, ખૂબ ઊંચે જનારા રસ્તા થઈ જઈએ. ચાલો 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 ફરી પાછા હસતા થઈ જઈએ, તાપીને કિનારે વસતા થઈ જઈએ. ચાલો ફરી પાછા હસતા થઈ જઈએ, તાપીને કિનારે વસતા થઈ જઈએ. પાણીમાં ડૂબે ઘર સામાન ને મિલકત, કિંતુ નહીં ડૂબે વિશ્વાસ ને હિંમત. પાણીમાં ડૂબે ઘર સામાન ને મિલકત, કિંતુ નહીં ડૂબે વિશ્વાસ ને હિંમત. પહેલાથી વધુ ઝડપે વિકસતા થઈ જઈએ, પહેલાથી વધુ ઝડપે વિકસતા થઈ જઈએ. ચાલો 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 ફરી પાછા
હસતા થઈ જઈએ તાપીને કિનારે વસતા થઈ જઈએ ચાલો ફરી પાછા હસતા થઈ જઈએ તાપીને કિનારે વસતા થઈ જઈએ તો દર્શક મિત્રો, દિનભરના અંત ભાગની અંદર તમે બપોરે એક કલાકની પરિસ્થિતિને સમજી લો. ઉકાઈની જળ સપાટી ઘટીને 341.86 થઈ છે. ઇનફ્લો માત્ર 22,872, આઉટફ્લો પણ 22,872, એટલે લગભગ નહીવત જેટલો થઈ ગયો છે તેમ કહી શકાય. કાકરાપારનું લેવલ 166.60, કાકરાપારનો આઉટફ્લો પણ ખૂબ જ ઘટીને 63,300 થઈ ગયો છે. કોઝવે 8.80 મીટર પર છે અને નેરુબ્રિજ 4.30 મીટર પર આવી ગયો છે. સારોલી ગામ સણિયા ગામની અંદર 3-4 ફૂટ પાણી અને પાકને નુકસાન થયાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. થોડીવાર બાદ અમે જે ખાડીપૂરને કારણે સર્જાયેલી પરિસ્થિતિના દ્રશ્યો જે અમારા કેમેરામેન ચેતન વર્મા લઈને આવશે તેની સાથે વધુ એક કાર્યક્રમમાં ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સુરત ચેનલના સ્ટુડિયોમાંના મારા તમામ સાથી મિત્રોને અને મને નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર. ફરી પાછા હસતા થઈ ગયા તાપીને કિનારે વસતા થઈ ગયા. જુઓ ફરી પાછા હસતા થઈ ગયા તાપીને કિનારે વસતા થઈ ગયા. જુઓ ફરી પાછા હસતા થઈ ગયા તાપીને કિનારે વસતા થઈ ગયા. પાછાએ જગાએ બાંધીને અમે ઘર પાણીની થપાટોને દઈ દીધો છે ઉત્તર. પાછાએ જગાએ બાંધીને અમે ઘર પાણીની થપાટોને દઈ દીધો છે ઉત્તર. પાણી પર ડરી જઈને ખસતા થઈ ગયા પાણી પર ડરી જઈને ખસતા થઈ ગયા. હસતા રમતા ગાતા જુઓ જુઓ ફરી પાછા હસતા થઈ ગયા તાપીને કિનારે વસતા થઈ ગયા. જુઓ ફરી પાછા હસતા થઈ ગયા તાપીને કિનારે વસતા થઈ ગયા. દુઃખોને અમે હાસ્યમાં પલટાવી દીધા છે દર્દોને ઇતિહાસમાં દફનાવી દીધા છે. દુઃખોને અમે હાસ્યમાં પલટાવી દીધા છે દર્દોને ઇતિહાસમાં દફનાવી દીધા છે. સાહસનું અમે પૂર થઈ ધસતા થઈ ગયા સાહસનું અમે પૂર થઈ ધસતા થઈ ગયા. જુઓ ફરી પાછા હસતા થઈ ગયા તાપીને કિનારે વસતા થઈ ગયા. જુઓ ફરી પાછા હસતા થઈ ગયા તાપીને કિનારે વસતા થઈ ગયા.